સમાચારમાં આગળ વાત કરીએ તો સહકારથી સમૃદ્ધિ કરવાના સરકારના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક સાબિત કરતા નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા ખાંભા ખાતે ડુંગળીની ખરીદી અંગે નાફેડના સત્તાધીશ સંગાથે એમડી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોના હિતમાં કામ કરતી નાફેડ સંસ્થા દ્વારા મહુવા અને ખાંભા ખાતે ડુંગળીની ખરીદી પ્રક્રિયા શરૂ રાખીને ખેડૂતોની વહારે ઊભી હતી. અમરેલી જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો મહુવા સુધી ધક્કા ખાતા હતા, તે પણ ખેડૂતોને અગવડતાને અન્ય જિલ્લામાં ડુંગળી વેચવા ના જવું પડે તે માટે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા એપીએમસી ખાતે ડુંગળી ખરીદવાનું સેન્ટર શરૂ કર્યા બાદ નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી, એમડી રિતેશ ચૌહાણ, નાફેડ ગુજરાતના મેનેજર શંકર શ્રીવાસ્તવની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળીની જાહેર હરાજીમાં ખાસ નિરીક્ષણ કર્યું હતું. ભારત સરકારે સહકારથી સમૃદ્ધિ ખાલી નારો નહીં, વાસ્તવિક જે ખેડૂતોનો જે કોઈ પાક હોય, જે જણસ હોય, એ ખુલ્લા બજાર એટલે માર્કેટ યાર્ડમાંથી હરાજીથી ખરીદાય. જ્યારે ખેડૂતોના ભાવ, ખાસ કરીને પ્યાજના, ડુંગળીના બજાર કિંમત કરતાં ઘણા ઓછા થયા, ત્યારે સરકારે નિર્ણય કર્યો કે નાફેડ મારફત આ ખરીદી ખુલ્લી બજારમાં શરૂ કરવી. આ ખરીદી કેવી રીતે ચાલી રહી છે આનું જાત નિરીક્ષણ કરવા નાફેડના એમડી દિલ્હીથી, જોઈન્ટ એમડી અને રાજ્યના મુખ્ય અધિકારી આજે ખાંભા યાર્ડમાં આવેલ. ડુંગળીની ક્વોલિટી જોઈ, ખૂબ સારી ક્વોલિટી, ખૂબ સારી યાર્ડ અને એપીઓની વ્યવસ્થા જોઈને એમણે સંતોષ વ્યક્ત કર્યો. વધુ ભાવ મળે ખેડૂતોને એ માટેના સરકારના પ્રયાસો કેવી રીતે આપી શકાય એનું જાત નિરીક્ષણ કરવા માટે આજે એમડીને અહીંયા દિલ્હી કક્ષાએથી નિર્ણય મુજબ મુલાકાત લેવાના જે નિર્ણયો થયા, આજ રોજ એમડી પોતે એની ટીમ સાથે ખાંભા યાર્ડમાં આવેલા.